વિષય ગણિત ગમ્મત પ્રકરણ બે આકાર અને ખૂણા શેપ એન્ડ એંગલ ગાણિતિક અંગ્રેજી શબ્દો આકાર તો શેપ ખૂણો તો એંગલ આકૃતિ તો ફિગર બાજુ તો સાઈડ કોઠો કોષ્ટક એટલે ટેબલ સમય એટલે ટાઈમ પ્રકાર એટલે ટાઈપ અર્ધવર્તુળ સેમી સર્કલ સરવાળો તો સમ કાટકોણ તો રાઈટ એંગલ લઘુકોણ તો અક્યુટ એંગલ ગુરુકોણ તો ઓબ્ટ્યુસ એંગલ ત્રિકોણ તો ટ્રાયેંગલ પ્રશ્ન એક રોહિણીએ દિવાસળીઓ વડે એક આકાર એટલે કે શેપ્સ બનાવ્યો તે જુઓ અને કહો એટલે કે આ જે આકાર બનાવેલો છે તે રોહિણીએ બનાવેલો છે અને આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે તે આકૃતિ એટલે કે ફિગર બંધ છે કે ખુલ્લી હવે તમને જે અહીંયા આકૃતિ દેખાય છે એ તમને ખુલ્લી દેખાય છે કે બંધ દેખાય છે તો અહીંયા એક ભાગ આપણને ખુલ્લો દેખાતો નથી તો આકૃતિ કેવી છે બંધ તો જવાબ શું આવશે બંધ તે આકૃતિ બંધ છે બીજો જુઓ એટલે કે સાઈડ છે સાઈડ છે તો અહીંયા આ એક બાજુ આ બીજી બાજુ આ ત્રીજી અહીંયા ચોથી આ પાંચમી અને આ છઠ્ઠી તો કેટલી બાજુઓ થઈ છ બાજુ તો આ આકારને કેટલી બાજુઓ છે છ બાજુ તેને કેટલા ખૂણા એટલે કે એંગલ છે તો અહીંયા જે આ ભાગ દેખાય છે એને શું કહેવાય ખૂણો બધા આ ભાગ જે તમને દેખાય છે દિવાસળીના આગળનો ભાગ ત્યાં શું પડે છે ખૂણો પડે છે બે દિવાસળી જોઈન્ટ થાય ત્યારે શું બને છે ખૂણો બને છે તો કેટલા ખૂણા છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા ખૂણા બને છે છ ખૂણા બને છે તો તેને છ ખૂણા છે પ્રશ્ન બે આપેલ દિવાસળીની મદદથી બંધ આકૃતિઓ રચો તો અહીંયા અમુક દિવાસળીઓ કઈ છે તો તમારે દિવાસળી લઈને એટલી દિવાસળીમાં આકાર બનાવવાનો છે તો પહેલા ત્રણ દિવાસળી લો તો ત્રણ દિવાસળીથી કેવો આકાર બનશે ત્રિકોણ આકાર બનશે પછી ચાર દિવાસળી લેશો તો કેવો આકાર બનશે ચતુષ્કોણ એટલે કે ચોરસ આકાર બનશે પછી પાંચ દિવાસળી લેવાની તો પાંચ કેવો આકાર બનશે પંચકોણ પછી છ દિવાસળી તો છ દિવાસળીથી ષટકોણ બનશે તમે આકાર બનાવશો તો અષ્ટકોણ બનશે તો તમારે દિવાસળી લઈને આ બનાવવાનું પ્રશ્ન ત્રણ ચિત્રોમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા ખૂણો આપ્યો છે એ કાટકોણ છે કે કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે એ તમારે જોવાનું છે તો આપણે પહેલા કાટકોણ કોને કહેવાય કાટકોણથી નાનો ખૂણો કોને કહેવાય કાટકોણથી મોટો ખૂણો કોને કહેવાય એ સમજી લઈએ તો અહીંયા જે વચ્ચે દોર્યો છે ઊભી સીધી લાઈન અને આડી સીધી લાઈન તેને કાટકોણ કહેવાય એ કાટકોણ કેટલા અંશનો હોય 90 અંશનો ખૂણો બને તેને કાટકોણ કહેવાય કેટલા અંશનો બને 90 અંશનો ખૂણો બને તેને કાટકોણ કહેવાય હવે આ જુઓ તો આમાં તમને આડી લાઈન તો સીધી છે પણ જે ઊભી લાઈન હતી ને એ થોડી આપ સાઈડ થઈ ગઈ હતી તો અહીંયા ખૂણો કેવો થઈ ગયો નાનો થઈ ગયો તો એને શું કહેવાય નાનો ખૂણો તો નાના ખૂણાને શું કહેવાય લઘુકોણ તો એ કેવો હોય 90 અંશથી નાનો લઘુકોણ કેવો હોય 90 અંશથી નાનો એટલે એને શું કહેવાય નાનો ખૂણો એવી જ રીતે આ બાજુ છે એ મોટો ખૂણો અહીંયા તમને દેખાય છે આ ખૂણો કેવો થઈ ગયો 90 અંશથી મોટો થઈ ગયો અહીંયા સીધી લાઈન હોત તો એ 90 અંશ થાત પછી આમ થઈ ગયું તો હવે 90 અંશથી વધુ
અધિગય એટલે કે 90° થી ઉપરનો ખૂણો હશે તો એને શું કહેવાય? મોટો ખૂણો. એને શું કહેશું? ગુરુકોણ. તો અહીંયા 90° નો ખૂણો હોય એને શું કહેવાય? કાટકોણ. 90° થી નાનો હોય એને નાનો ખૂણો કે મોટો ખૂણો? તો નાનો ખૂણો. 90° થી નાનો હોય તો નાનો ખૂણો, 90° થી મોટો હોય તો મોટો ખૂણો, અને નાના ખૂણાને લઘુકોણ કહેવાય, મોટા ખૂણાને શું કહેવાય? ગુરુકોણ. બરાબર? હવે આ ચિત્રમાં તમને કાતર દોરેલી આપી છે, એમાં અહીંયા ખૂણો દોર્યો છે. આ લાઈન જે વચ્ચે દેખાય છે ને, એ ખૂણો દોર્યો છે. તો હવે આ કેવો ખૂણો છે? આ લાઈન જોવાની અને આ લાઈન જોવાની. તો અહીંયા અહીંયા ખૂણો બનાવેલો છે. તો આપણે પહેલી જે આકૃતિ હતી એવો દેખાય છે ને ખૂણો, 90° થી નાનો. તો અહીંયા શું થશે? કાટકોણથી નાનો ખૂણો. તો અહીંયા તમારે સાચાની નિશાની કરવાની, કાટકોણથી નાનાના બોક્સમાં. અહીંયા હાથ દોરેલો છે, અહીંયા કોણીના ભાગમાં તમને ખૂણો દોરેલો આપેલો છે. તો અહીંયા આ લાઈન પણ તમને સીધી દેખાય છે અને આડી લાઈન પણ સીધી છે. આડી અને ઊભી લાઈન સીધી હોય તો એને શું કહેવાય? કાટકોણ. જે બીજા નંબરની આકૃતિ હતી એ અહીંયા બનતી દેખાશે તમને. અહીંયા પણ આ સીધી લાઈન છે, આ સીધી લાઈન છે. તો એ કેટલા અંશનો બનશે ખૂણો? 90°નો. તો 90°ના ખૂણાને શું કહેવાય? કાટકોણ. તો તમારે કાટકોણના ખૂણો લખેલું છે એ બોક્સમાં ખરાની નિશાની કરવાની. અહીંયા પતંગ દોરેલો છે અને અહીંયા ખૂણો આપેલો છે. તો અહીંયા ખૂણો કેવો બનશે? આ પણ 90°નો ખૂણો બને છે. તો એ કયો આવશે? કાટકોણ બનશે. અહીંયા સાણસી દોરેલી છે અને અહીંયા ખૂણાની નિશાની કરી છે. આ ખૂણો કેવો બનશે? તો આ કાટકોણથી મોટો ખૂણો બનશે. તો શું આવશે? કાટકોણથી મોટો. પછી અહીંયા ટોપનું એક સિમ્બોલ આપેલું છે. તો અહીંયા ખૂણો દોરેલો આપેલો છે. આ ખૂણો કેવો બનશે? કાટકોણથી મોટો. કાટકોણથી મોટાના બોક્સમાં ખરાની નિશાની કરવાની. પ્રશ્ન 4. નીચે દર્શાવેલા કોણ એટલે કે એંગલની આસપાસ તમારી પસંદગીનું કોઈ ચિત્ર દોરો. કયા પ્રકારનો કોણ છે તે પણ લખો. તો અહીંયા તમને દોરેલું આપેલું છે સ્ટેપલર જેવું, ને એમાં ખૂણો દોર્યો છે. તો એ ખૂણો કેવો છે? કાટકોણથી નાનો. તો એવી રીતે તમારે અહીંયા ખૂણા ઓળખવાના છે અને એ ખૂણા ઉપર કોઈ ચિત્ર દોરવાનું છે. તો અહીંયા પહેલો આપેલો છે કાટકોણ. કયો છે? કાટકોણ. તો હવે કાટકોણ હોય એવું તમારે કંઈ ચિત્ર દોરવાનું. તો આપણે અહીંયા શું દોરીશું? ફોટો ફ્રેમ દોરીશું. ચોરસ ફોટો ફ્રેમ હોય તો એને બધા ખૂણા કેવા બને? કાટકોણ બને. એટલે અહીંયા આપણે ફોટો ફ્રેમ દોરીશું. બીજા નંબરમાં તમને આપેલો છે એ કેવો ખૂણો બને છે? નાનો ખૂણો બને છે. 90°થી નાનો દેખાય છે ને, તો શું થશે? નાનો ખૂણો થશે. નાના ખૂણા માટે તમારે ચિત્ર દોરવાનું છે. તો કઈ દોરશો? આઈસ્ક્રીમનો અહીંયા નીચે જે ભાગ હોય એ નાના ખૂણા જેવો આકાર બને ને, તો આપણે અહીંયા આઈસ્ક્રીમ દોરીશું. ત્રીજા નંબરમાં કયો ખૂણો આપેલો છે? તો આ મોટો ખૂણો છે. 90°થી મોટો દેખાય છે ને, તો કયો થશે? મોટો ખૂણો થશે. જો તમે લેપટોપ જોયું હશે તો એને આપણે આડું આમ હોય અને એને ખોલીને બેસ્યા હોય તો મોટા ખૂણા જેવો આકાર પડે ને, તો અહીંયા આપણે લેપટોપનું ચિત્ર દોરીશું. તો એ કયો થશે? મોટો ખૂણો થશે. પછી ચોથા નંબર ઉપર નાનો ખૂણો આપેલો છે. તો એમાં બી ઉપરના જેમ આઈસ્ક્રીમ દોરી શકીએ ને, એ પણ નાની જ છે. તો ચિત્રમાં આઈસ્ક્રીમ દોરીશું ને આ કેવો ખૂણો બનશે? અહીંયા નાનો ખૂણો બનશે.